સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવકુર શાળા દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા અને તુલસીના છોડ નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મે મહિનાની કડકડતી ગરમીમાં માનવીને પાણીની કિલ્લત પડી હોય છે ત્યારે પક્ષીઓને આવી કડકડતી ગરમીમાં પીવાનું પાણીનું તકલીફ પડતી હોય છે ત્યારે મૂંગા પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પર્યાવરણની જાળવણી રહે તે માટે તુલસીના છોડનું પણ વિતરણ કરાયું હતું. જાહેર લોકોને સંદેશો પાઠવ્યો હતો કે જો દરેક લોકો પોતાના ઘર આંગણે પક્ષીઓ માટે કુંડામાં પાણી ભરી મૂકે તો મૂંગા પક્ષીઓને પાણી મળી રહે અને જીવ બચાવી શકાય છે. સાથે સાથે દેશમાં મોટા મોટા વૃક્ષોનું કટિંગ થઈ રહ્યું છે, પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. જે પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે કુંડા અને તુલસી માતાના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કુંડાનું વિતરણ માત્ર એના માટે જ કરવામાં આવ્યું છે કે જ્યાં આપણે જોઈએ કે લોકોને રહદારીઓને પણ આજે ચાલતા પાણીની પીવાની અછત પડતી હોય છે, તો આજે મૂંગા પક્ષીઓ કે જ્યાં કોઈને કંઈ કહી નડી શકતા પાણી આજે જોવા જઈએ તો નજીકમાં એવા કોઈ તળાવો નથી કે એવા કોઈ નદીઓ નથી, એવા કોઈ પાળાઓ નથી કે એવો પાણીઓ પી શકે. એના માટે આ કુંડાઓ મૂકવામાં આવ્યા છે જેથી આપણે બધા આપણા પોતાના ઘરે આપણા છત પર આપણા બાલ્કનીમાં મૂકે કે જેથી કરીને નજીકમાં જ્યાં પણ પક્ષી હોય તે પાણી પી શકે, એનો જીવ બચી શકે છે. ત્યારે આવનારા સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે અને પર્યાવરણ જળવાઈ રહે તે માટે તુલસીના છોડનું પણ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉધના પીઆઈ આચાર્યના વરદ હસ્તે પાણીના કુંડા અને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.